નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એ ગુજરાતીમાં એ વ્યાકરણનો એક ટોપિક એ શીખીશું, એટલે કે સમાસ અને તેના પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન આપણને એમ થાય કે સમાસ કોને કહેવાય. સમાસનો અર્થ આપણે જોવા જઈએ તો બે અથવા બે કરતા વધારે પદો, પદ યાની શબ્દ, બે અથવા બે કરતા વધારે પદો જોડાય અને એક જે નવું પદ બનાવે તેને વ્યાકરણની ભાષામાં સમાસ કહેવામાં આવે છે. દાખલા તરીકે દિવસ રાત, તો આની અંદર પહેલો શબ્દ છે દિવસ અને બીજો શબ્દ છે રાત. તો દિવસ અને રાત, તો આ બે શબ્દો જોડાઈને એક શબ્દ બન્યો તેને વ્યાકરણની ભાષામાં સમાસ કહેવામાં આવે છે. એક રીતે આપણે એ બીજું ઉદાહરણ જોઈએ તો સવાર અને સાંજ, પહેલો શબ્દ છે સવાર અને બીજો શબ્દ છે સાંજ. તો સવાર અને સાંજ, તો પહેલો શબ્દ અને બીજો શબ્દ બે જોડાઈને એક શબ્દ બન્યો તેને આપણે સમાસ કહીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એ સમાસનો અર્થ છે એ આપણે જોયો, સમાસ કોને કહેવાય એ આપણે જોયું. હવે આપણને પ્રશ્ન થાય કે સમાસની ઉપયોગીતા શું? તો સમાસ દ્વારા એ વાક્યની અંદર વાક્ય ખંડમાં છે એ શબ્દોની કરકસર આપણે કરી શકીએ, સંક્ષિપ્તતા પણ છે એ લઈ આવી શકતા હોય છે, એટલા માટે સમાસનો ઉપયોગ છે એ પેરેગ્રાફની અંદર વાક્ય ખંડોની અંદર એ થતો હોય છે. દાખલા તરીકે આપણે દિવસ અને રાત એમ લખવાને બદલે એ સીધું દિવસ રાત લખી શકીએ, સવાર અને સાંજ એમ લખવાને બદલે સીધું સવાર સાંજ લખી શકું. તો આ રીતે વાક્યમાં સંક્ષિપ્તતા અને કરકસરયુક્ત શબ્દોનો ઉપયોગ એ આપણે સમાસ દ્વારા એ કરી શકતા હોઈએ છીએ. તો આ સમાસનો અર્થ થયો. હવે આપણે સમાસના પ્રકાર જોઈએ તો ટોટલ સાત પ્રકાર પડે છે. એમાં પહેલો પ્રકાર છે દ્વંદ્વ સમાસ. તો જેવું એનું નામ એવું એનું કામ, દ્વંદ્વ યાને જોડવું, પણ શેનું જોડવું? તો કે બે સરખું મહત્વ ધરાવતા શબ્દોનું જોડવું. દ્વંદ્વ સમાસ છે સર્વોપદ પ્રધાન સમાસ છે, એનો મતલબ તો કે પહેલો શબ્દ અને ત્રીજો શબ્દ બે સરખું મહત્વ ધરાવે છે. તો આવા પ્રકારના સમાસને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. પ્રથમ પદ અને બીજા પદ વચ્ચે સંયોજકોનો સંબંધ રહેલો હોય છે અને કે અથવા જેવા સંયોજકો છે એના વિગ્રહમાં આવતા હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો માતા પિતા, તો માતા અને પિતા. દિવસ રાત, તો દિવસ અને રાત. સવાર સાંજ, તો સવાર અને સાંજ. આ બધા એ દ્વંદ્વ સમાસના એ ઉદાહરણો છે. વિદ્યાર્થી મિત્રો, સમાસની અંદર એ સેલામાં સેલો જો કોઈ સમાસ હોય તો એ છે દ્વંદ્વ સમાસ. બધા વિદ્યાર્થીઓને એ કોઈ સેલો સમાસ લાગતો હોય તો એક માત્ર છે દ્વંદ્વ. પહેલી નજરે એ વિદ્યાર્થીઓને ખબર પડી જાય કે આ દ્વંદ્વ સમાસ છે. સમાસ વિદ્યાર્થી મિત્રો આપણે 10મા ધોરણની અંદર કેવી રીતે પૂછાય છે? તો કે વિકલ્પના સ્વરૂપમાં પૂછાય છે. ત્રણ વિકલ્પ આપેલા હોય એમાંથી આપેલું ઉદાહરણ છે કયા સમાસનું ઉદાહરણ છે એ ઓળખવા માટે પૂછાય છે, આપણને સમાસની વ્યાખ્યા પૂછાતી નથી. ત્રણ શબ્દો આપેલા હોય, ત્રણ સમાસના ઉદાહરણ આપેલા હોય તો એમાંથી કયો સમાસ યોગ્ય ઉદાહરણ છે એ આપણે સિલેક્ટ કરવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, દ્વંદ્વ સમાસ બહુ સેલામાં સેલો સમાસ છે અને કે અને અથવા દ્વારા એનો વિગ્રહ થાય છે. દિવસ રાત, માતા પિતા, સવાર સાંજ ઘણા બધા આના ઉદાહરણો છે એ બની શકે. ત્યાર પછી આપણે બીજો સમાસ જોઈએ તો એ છે તત્પુરુષ સમાસ. તો તત્પુરુષ સમાસની અંદર શું હોય? તો કે પ્રથમ પદ અને બીજા પદ વચ્ચે વિભક્તિનો સંબંધ હોય છે. મતલબ કે પહેલો શબ્દ અને બીજો શબ્દ એમની વચ્ચે બીજી વિભક્તિથી શરૂ કરી અને સપ્તમી એટલે કે સાતમી વિભક્તિ સુધીના પદો છે એ પૂર્વ પદ અને ઉત્તર પદની એ વચ્ચે આવેલા હોય છે. બીજું આ સમાસની ખાસ વિશેષતા શું? તો કે આ એક પદ પ્રધાન સમાસ છે. એનો મતલબ શું? તો કે પૂર્વ પદ છે એ ગૌણ હોય અને ઉત્તર પદ છે એ મુખ્ય હોય. વળી પાછો આપણને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થાય કે એ આપણને કેવી રીતે ખબર પડે કે ભાઈ પૂર્વ પદ છે એ મુખ્ય છે અને ઉત્તર પદ છે એ ગૌણ છે? તો એક ઉદાહરણના માધ્યમથી આપણે જોવા જઈએ તો અહીંયા એક શબ્દ છે રિક્ષા ભાડું. પહેલો શબ્દ છે રિક્ષા
શબ્દ છે ભાડું. હવે આપણે આનો વિગ્રહ કરીએ તો રિક્ષા નું ભાડું, આ એનો વિગ્રહ છે. છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય નું આવેલો છે પહેલા શબ્દ અને બીજા શબ્દની વચ્ચે, બરાબર. હવે આપણને કેવી રીતે ખબર પડે કે આની અંદર પૂર્વ પદ મુખ્ય છે કે ઉત્તર પદ, એ આપણે જોઈએ. તો રિક્ષા ભાડું આ શબ્દની અંદર આ સમાસમાં રિક્ષા ની વાત છે એ ગૌણ છે અને ભાડાની વાત છે એ મુખ્ય છે, બરાબર. રિક્ષા છે એ ગૌણ શબ્દ છે અને ભાડું શબ્દ છે એ મુખ્ય છે. તો એના આધારે આપણે કહી શકીએ કે ભાડું છે એ મુખ્ય શબ્દ અને રિક્ષા છે એ ગૌણ શબ્દ. તો પૂર્વ પદ અને ઉત્તર પદ ની વચ્ચે વિભક્તિનો સંબંધ આવતો હોય અને ઉત્તર પદ છે જ્યારે મુખ્ય હોય અને પૂર્વ પદ છે એ ગૌણ હોય ત્યારે તત્પુરુષ સમાસ બને છે. બીજું એક ઉદાહરણ આપણે જોઈએ તો નંદકુમાર, નંદકુમાર પહેલો શબ્દ છે નંદ અને બીજો શબ્દ છે કુમાર. તો આપણને એ ખ્યાલ આવે કે ભાઈ પહેલો શબ્દ નંદ છે એનો વિગ્રહ આપણે કરવા જઈએ તો નંદ ના કુમાર, બરાબર. નંદ કોણ છે તો કે આપણે જાણીએ છીએ કે શ્રી કૃષ્ણના પિતા, બરાબર. તો એ શબ્દની અંદર આપણે જોવા જઈએ તો નંદની વાત નથી પણ નંદના કુમાર એટલે કે શ્રી કૃષ્ણની વાત છે, બરાબર. તો એના આધારે આપણે કહી શકીએ કે ભાઈ કુમાર શબ્દ છે એ મુખ્ય છે અને નંદ શબ્દ છે એ કોણ. તો આવી રીતે પૂર્વ પદ છે એ ગૌણ હોય અને ઉત્તર પદ છે એ મુખ્ય હોય ત્યારે તત્પુરુષ સમાસ બને છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો સમાસ જોઈએ તો એ છે ઉપપદ સમાસ. આ સમાસની અંદર શું હોય કે ક્રિયા ધાતુ સૂચવાયેલા હોય છે. સમાસનો વિગ્રહ પરના છેલ્લે ના જ પ્રત્યય આવતો હોય ત્યારે ઉપપદ સમાસ બને છે. દાખલા તરીકે અહીંયા આપણે ગગનભેદી શબ્દ છે, હવે એ શબ્દનો આપણે વિગ્રહ કરીએ તો ગગન એટલે આકાશ, તો ગગન ને ભેદનાર આનો આપણે વિગ્રહ કર્યો તો છેલ્લે શું આવ્યું ના આવ્યું. એ જ રીતે બીજું ઉદાહરણ આપણે જોઈએ તો ગિરિધર, તો ગિરિ અને પર્વત, તો ગિરિ ને ધારણ કરનાર તો છેલ્લે ના આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો એ ઉપપદ સમાસની અંદર એવું હોય કે જ્યારે વિગ્રહ કરતા છેલ્લે ના આવતું હોય ક્રિયા ધાતુ સૂચવાયેલી હોય ત્યારે ઉપપદ સમાસ બને છે. મુરલીધર, ગગનભેદી, ગિરિધર આ બધા એના ઉદાહરણો છે. ત્યારબાદ ચોથો પ્રકાર આપણે જોઈએ તો એ છે મધ્યમ પદ લોપી સમાસ. વિદ્યાર્થી મિત્રો આ સમાસ એ જેવું એનું નામ એવું એનું કામ છે. મધ્યમ યાને વચ્ચે, તો પૂર્વ પદ અને ઉત્તર પદની વચ્ચે મધ્યમ જે પદ હોય એનું લોપ થયેલો હોય અને જ્યારે વિગ્રહ કરવામાં આવે ત્યારે એ પદ ઉમેરવામાં આવતું હોય છે. તો એવા પ્રકારના સમાસને મધ્યમ પદલોપી સમાસ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો દ્વંદ્વ સમાસની જેમ જ આ મધ્યમ પદલોપી સમાસ પણ એકદમ સરળ છે, સહેલો છે, બધા વિદ્યાર્થીઓને આવડી જાય એવો આ સમાસ છે, બરાબર. એનું ઉદાહરણ આપણે એક જોઈએ તો આગગાડી, આગગાડી તો પહેલો શબ્દ છે આગ, બીજો શબ્દ છે ગાડી. તો આગ વડે ચાલતી ગાડી, બરાબર. તો વડે ચાલતી છે ને એ મધ્યમ પદ કહેવાય. પહેલો શબ્દ આગ, બીજો શબ્દ ગાડી. તો જ્યારે આપણે વિગ્રહ કરીએ ત્યારે મધ્યમ એટલે કે વચ્ચેનું પદ છે એ ઉમેરવું પડે. તો એવા પ્રકારના સમાસને મધ્યમ પદલોપી સમાસ કહેવાય. દાખલા તરીકે આગ વડે ચાલતી ગાડી, બરાબર. એ જ રીતે પાચન શક્તિ, તો પાચન કરવા માટેની શક્તિ. તો પાચન છે એ પહેલો શબ્દ, શક્તિ છે બીજો શબ્દ અને કરવા માટેની એ મધ્યમ પદ છે. તો આવી રીતે મધ્યમ પદનો લોપ થયેલો હોય અને જ્યારે વિગ્રહ કરવામાં આવે ત્યારે મધ્યમ એટલે કે વચ્ચેનું પદ ઉમેરવાનું થાય તો એવા પ્રકારના સમાસને મધ્યમ પદલોપી સમાસ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે પાંચમો પ્રકાર જોઈએ તો એ છે દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસની અંદર વિદ્યાર્થી મિત્રો શું હોય તો પહેલો શબ્દ સંખ્યા અને બીજો શબ્દ છે સમૂહનો નિર્દેશ કરે. પહેલો શબ્દ સંખ્યા સૂચવતો હોય અને બીજો શબ્દ છે સમૂહનો નિર્દેશ કરતો હોય ત્યારે દ્વિગુ સમાસ બને છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ત્રિનેત્ર, ત્રિ અને ત્રણ જે સંખ્યા દર્શાવે છે, નેત્ર અને આંખ તો ત્રણ આંખનો
ત્રણ આંખનો સમૂહ એટલે ત્રિનેત્ર કહેવાય. એ જ રીતે નવ રાત્રિ, તો નવ યાને નવ સંખ્યા, તો નવ રાત્રિનો સમૂહ બરાબર. એ જ રીતે આપણે જોઈએ તો પંચ પાત્ર બરાબર, તો પાંચ પ્રકારના પાત્રોનો એ સમૂહ બરાબર. તો આવી રીતે પહેલો શબ્દ છે એ સંખ્યા સૂચવતો હોય અને બીજો શબ્દ છે એ સમૂહનો નિર્દેશ કરતો હોય, તો એવા પ્રકારના સમાસને એ આપણે દ્વિગુ સમાસ કહીએ છીએ. ત્યારબાદ છઠ્ઠો પ્રકાર આપણે જોઈએ તો એ છે કર્મધારય સમાસ. વિદ્યાર્થી મિત્રો, આ સમાસની અંદર શું હોય કે પૂર્વ પદ અને ઉત્તર પદની હોય છે. પૂર્વ પદ એટલે પહેલો શબ્દ અને ઉત્તર પદ એટલે બીજો શબ્દ. તો પૂર્વ પદ અને ઉત્તર પદની વચ્ચે વિશેષણ અને વિશેષણનો સંબંધ હોય છે. દાખલા તરીકે ઉદાહરણ આપણે જોઈએ તો મહાદેવ, તો પહેલો શબ્દ કયો છે વિદ્યાર્થી મિત્રો, તો કે મહા. બીજો શબ્દ કયો છે, તો કે દેવ. તો મહાન એવા દેવ એટલે મહાદેવ. તો મહા છે વિશેષણ છે અને દેવ છે વિશેષ્ય છે બરાબર. તો પૂર્વ પદ અને ઉત્તર પદની વચ્ચે વિશેષણ વિશેષ્યનો સંબંધ આવતો હોય તો એવા પ્રકારના સમાસને કર્મધારય સમાસ કહેવામાં આવે છે. એ જ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો મહાભારત, તો મહા છે વિશેષણ છે અને ભારત છે વિશેષ્ય છે બરાબર. તો મહાન એવો ભારત, તો આવી રીતે પૂર્વ પદ અને ઉત્તર પદની વચ્ચે વિશેષણ વિશેષ્યનો સંબંધ આવતો હોય તો એવા પ્રકારના સમાસને કર્મધારય સમાસ કહેવામાં આવે છે. ત્યારબાદ સાતમો પ્રકાર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો એ છે બહુવ્રીહી સમાસ. આ સમાસની અંદર વિદ્યાર્થી મિત્રો શું હોય, તો કે વિગ્રહ કરતા. સમાસમાં આપણે વિગ્રહ કરીએ ત્યારે જે છે તે, જેનું છે તે, જેવું છે તે, આવું આવતું હોય ત્યારે આવા પ્રકારના સમાસને બહુવ્રીહી સમાસ કહેવામાં આવે છે. બહુવ્રીહી સમાસ છે અન્ય પદ પ્રધાન સમાસ છે, પૂર્વ પદે નહીં ઉત્તર પદે નહીં, પણ એક બીજા જ પદના વિશેષણ તરીકે આવતું હોય છે બરાબર. દાખલા તરીકેનું ઉદાહરણ આપણે જોઈએ બરાબર, તો મયુરવાહિની. મયુરવાહિની પહેલો શબ્દ છે મયુર અને બીજો શબ્દ છે વાહિની. હવે એનું આપણે વિગ્રહ કરીએ તો મયુર યાને મોર, તો મયુર જેનું વાહન છે કે. વિદ્યાર્થી મિત્રો, જેનું છે તે, જે છે તે, એવું આવ્યું કે નહીં? તો જેવું વિગ્રહની અંદર આવું આવતું હોય ત્યારે તે બહુવ્રીહી સમાસ બને છે. મયુર કોનું વાહન છે વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી માતાજી, આપણી વિદ્યાની દેવી સરસ્વતી માતાજી. અને એ કાર્તિક એ દેવ છે, એનું પણ છે એ વાહન છે. તો મયુર વાહિની બરાબર, તો મયુર જેનું વાહન છે તે, એ મયુર વાહિની જે છે તે, જેનું છે તે, એની અંદર આવે છે. એ જ રીતે બીજો શબ્દ આપણે જોઈએ તો અનાથ, તો એનો વિગ્રહ કરીએ તો જેનો કોઈ નાથ નથી તે એટલે અનાથ. તો જે છે તે, જેનું છે તે, એવું આવે છે. એ જ રીતે આપણે ગજાનંદ શબ્દ જોઈએ તો ગજ યાને હાથ અને આનંદ એટલે મુખ. તો ગજ જેવું, જેનું આનંદ છે તે, આનંદ એટલે મુખ. તો ગજ જેવું મુખ વિદ્યાર્થી મિત્રો કોનું છે, તો કે ગણપતિ. ગણપતિનું મુખ છે એ ગજ જેવું છે, હાથી જેવું છે બરાબર. એટલે એને ગજાનંદ કહેવામાં આવે છે, ગજાનંદ ગણપતિ મહારાજ એમ કહીએ ને બરાબર. તો ગજાનંદ છે વિશેષણ તરીકે આવ્યું. આપણે આગળ વાત કરી ને કે બહુવ્રીહી સમાસ છે એ અન્ય પદ પ્રધાન છે અને બીજા કોઈ શબ્દના વિશેષણ તરીકે આવતું હોય બરાબર. તો આપણે એમ કહીએ કે ભાઈ ગજાનંદ ગણપતિ મહારાજ, ગણપતિ શબ્દના વિશેષણ તરીકે ગજાનંદ આવ્યું. જુઓ તો ગજ જેવું જેનું આનંદ છે તે ગજાનંદ, મયુર જેનું વાહન છે એ મયુરવાહિની બરાબર. પછી એક રીતે એ આપણે ત્રીજું ચોથું ઉદાહરણ જોઈએ તો આપણે કહીએ કે ભાઈ મૃગ નયની, તો મૃગ જેવા જેના નયનો છે તે એટલે મૃગ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે વિગ્રહની અંદર જે છે તે, જેનું છે તે, જેવું છે એ આવતું હોય ત્યારે બહુવ્રીહી સમાસ બને છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાસ કોને કહેવાય એ આપણે જોયું. સમાસના એ સાત પ્રકારો
મધ્યમપદલોપી સમાસ, દ્વિગુ સમાસ, કર્મધારય સમાસ અને બહુવ્રીહી સમાસનો ઉદાહરણ સાથે અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ દરેક સમાસને શીખી ગયા, પણ આપણે જો હોમવર્ક નહીં કરીએ તો વિતર દિવસમાં પાછા ભૂલી જશું. એટલે તમામ વિદ્યાર્થી મિત્રોને આ દરેક સમાસના એ પાંચ પાંચ ઉદાહરણો છે એ લેસનની અંદર એ લખવા. નમસ્કાર, ધન્યવાદ.